गुड आफ्टरनून ऑल ऑफ यू, केम छो? मजा माने? ग्रेड थ्री ईवीएस मां अगाउना वीडियो लेक्चर में आपने चैप्टर नंबर सिक्स जोयो। चैप्टर नंबर सिक्स कयो हतो? खाता विना न चाले। एना पार्ट वन में आपने जोई गया के आपने केवो खोराक लेवो जोईए, केवो खोराक न लेवो जोईए। दररोज एक ज प्रकारनो खोराक लेवाथी आपणने एम के शू तकलीफ थाय छे ए विषे आपणे शीखी गया ने, એમાં ખબર પડી ગઈ તમને બધાને? ઓકે, એમાં ને એમાં જ આપણે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 38 ચેપ્ટરનું પ્રથમ પેજ એ વિશે પણ આપણે જોઈ ગયા ને, એમાં બધા બાળકો બેસીને ચર્ચા કરતા હતા કે કોણે ગઈકાલે રાત્રે શું ખાધું હતું। પેજ નંબર 39 એટલે કે 39 એમાં ગઈકાલે રાત્રે તમે શું જમ્યા હતા એ પ્લેટમાં જે નામ હતા એ તમને મેં લખવાના કીધા હતા, તમે બધાએ લખી દીધા ને? ઓકે, આપણે એમને ભોજન લઈ શકીએ। હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને એક વાર્તા કહીશ, બરાબર? વિપુલનો કુટુંબ, વિપુલના ઘરમાં ચાર સભ્યો છે। વિપુલ ખાય છે એવું એ બધા ખાતા નથી। શું તમે એવું વિચારી શકો છો કે વિપુલ એવું શું જમે છે જે ઘરના બીજા સભ્યો ખાતા નથી અથવા એવું જમી શકતા નથી? એવું કેમ થતું હશે? તો ચાલો આપણે વિપુલના કુટુંબ વિશે જાણીએ। તો શાળાએથી પાછા આવતા વિપુલે મકાઈ ડોડો લઈને આવ્યો। વિપુલ શું લાવ્યો? મકાઈ ડોડો। તમે બધા અત્યારે ચોમાસાની સિઝનમાં મકાઈ ડોડો ખાઓ છો ને બધા? હા, એ મકાઈ ડોડો લઈને આવ્યો। તે ઘરે આવ્યો અને તેની માતાને પૂછ્યું, મુન્ની ક્યાં છે? મારે એને જોવી છે। તો માતાએ કહ્યું, મુન્ની ઉપરના રૂમમાં છે। તો વિપુલે તેની દાદીનો હાથ પકડ્યો અને હાથ પકડીને કહ્યું, તમે પણ મારી સાથે ઉપર આવો। માતાએ વિપુલને રોક્યો અને કહ્યું કે બાને ભોજન કરી લેવા દે, મેં એમના માટે દાળમાં રોટલી પલાળી છે। દાદીએ વિપુલને માતાને કહ્યું, શું તે દાળમાં ખાંડ નાખી છે? તો વિપુલને માતાએ કહ્યું, હા, મેં દાળ ચાખી છે, દાળ ખૂબ જ સરસ બની છે। વિપુલને તેની દાદીને થાળી લીધી અને તે ઉપર દોડીને ગયો। તેણે દાદીને ઉપર આવવા કહ્યું। દાદીએ કહ્યું, હું તારી ઉંમરની હતી એટલે હું પણ ફટાફટ સીડીઓ ચડી જતી હતી, પણ અત્યારે એમ કે દાદીની ઉંમર થઈ ગઈ છે એટલે સીડીઓ ચડી શકતા નથી। વિપુલ મકાઈ ડોડો ખાતો હતો, તેણે મમ્મીને મકાઈ આપી। વિપુલે હાથ ધોઈ લીધા અને પછી નાની મુન્નીને ઊંચકી લીધી। અચાનક મુન્ની રડવા લાગી। મામીએ કહ્યું કે ભૂખી થઈ છે। મા મુન્નીને ખવડાવી ખવડાવવા નીચે બેઠી, એમ એની મા એને ખવડાવવા માટે નીચે બેઠી। તો અહીંયા કયા કયા સભ્યોની વાત કરી છે? વિપુલ, દાદી, મુન્ની, બરાબર ને? તો એમ કે વિપુલ ખાઈ શકે એવો ખોરાક બીજા બધા કેમ નથી ખાઈ શકતા? તો આપણે જોઈએ કે કોણ શું ખાઈ શકે, શું ના ખાઈ શકે, ખાઈ શકે શું ના ખાઈ શકે। તો એમાં આપેલું છે સૌપ્રથમ બાળક। તો બાળક શું ખાઈ શકે? તો બાળક પહેલાં તો દૂધ જ પી શકે, શું કરે? દૂધ પી શકે। પછી પાતળી દાળ ખાય, પછી મગનું પાણી અને ફળ ખાઈ શકે, બરાબર ને? ખાઈ શકે ને? ખીચડી ખાઈ શકે, ઓકે? શું ના ખાઈ શકે નાનું બાળક? શું ના ખાઈ શકે? તો રોટલી, ભાખરી જેવી કઠણ વસ્તુ બાળક ના ખાઈ શકે, બરાબર ને? યુવાન તો બધું જ ખાઈ શકે, ખાવાની દરેક વસ્તુ ખાઈ શકે, શું ના ખાઈ શકે?
એવું તો કશું છે નહીં કે જે યુવાન ન ખાઈ શકે, યુવાન બધું જ ખાઈ શકે હે ને, વૃદ્ધ તો વૃદ્ધ લોકો શું ખાય તો દાળ ભાત, વૃદ્ધ એટલે દાદા દાદી હોય એ લોકો શું ખાય દાળ ભાત ખીચડી દૂધ બરાબર શાક રોટલી એ બધું ખાઈ શકે. એ લોકો કદાચ કોઈક જ એવા હોય જે તમારી જેમ તમે જેમ ખાઓ છો ને ઇટાલિયન ફૂડ સાઉથ ઇન્ડિયન ફૂડ એટલે કે મંચુરિયન ને એ બધું ખાઓ છો ને એ બધું વૃદ્ધ લોકોને ઓછું અનુકૂળ આવે તો એ લોકો ખાઈ શકે નહીં હે ને. એ લોકો કાચા ફળો ના ખાઈ શકે અને એમના શરીરને અનુકૂળ ના આવે એવી વસ્તુ કદાચ ન પણ ખાઈ શકે બરાબર. આટલે સુધી ખબર પડી ને. હવે જુઓ દાદી કેમ જલ્દી દાદર ચડી શકતા નથી, તો દાદી હવે ઉંમર થઈ ગઈ છે એટલે એમના પગમાં તકલીફ હોઈ શકે તો એના કારણે એ દાદર ચડી શકતા નથી. દાદીને કેવી દાળ પસંદ છે તો દાદીએ શું પૂછ્યું હતું, વિપુલની મમ્મીને કીધું હતું કે દાળમાં ખાંડ નાખી છે તો દાદીને ખાંડવાળી દાળ પસંદ છે. તમને કેવી દાળ ભાવે વિદ્યાર્થી મિત્રો, ચલો જવાબ આપો. તો વાર્તામાંના કેટલા સભ્યો મકાઈ ડોડો ખાઈ શકે છે, તો વાર્તામાં વિપુલ મકાઈ ડોડો ખાઈ શકે, વિપુલની મમ્મી મકાઈ ડોડો ખાઈ શકે, વિપુલની મામી મકાઈ ડોડો ખાઈ શકે પણ વિપુલના દાદી કદાચ ના ખાય અને નાનકડી મુન્ની એ પણ એમ કે કદાચ મકાઈ ડોડો ન ખાય. શું ઘરડા લોકો મકાઈ ડોડો ખાઈ શકે એમ છે? હા, ઘરડા લોકોને જો કદાચ દાંતમાં તકલીફ ન હોય તો એ મકાઈ ડોડો ખાઈ શકે. એમના શરીરને જો અનુકૂળ આવે તો એ મકાઈ ડોડો ખાઈ શકે, અનુકૂળ ન આવે તો એ લોકો મકાઈ ડોડો ખાઈ શકે નહીં એમ ખબર પડી ને. 4 મહિનાની મુન્નીને તેની માતાનો દૂધ પર રહે છે એ તેનો એકમાત્ર ખોરાક કેમ હશે? કારણ કે 4 મહિનાની મુન્ની નાનકડી છે એટલે એના દાંત આવ્યા નથી, એના જે જડબા હોય એ પણ હજુ કઠણ થયા નથી એટલે એ વસ્તુ ચાવી શકે નહીં, એટલા માટે એ માતાના દૂધ પર જ રહે છે બરાબર ને. એ ચાવવાની વસ્તુ ચાવી શકે નહીં, મોઢામાં એના અનાજ એ એનું પાચન ક્રિયા પચાવી શકે નહીં, ચાવી જ ના શકે તો એ અંદર પચવાની તો વાત જ ના નહીં. એટલે 4 મહિનાની મુન્ની એ માતાના દૂધ પર ડિપેન્ડેન્ટ રહે છે અને નાના બાળકો માટે માતાનું દૂધ જ એ હેલ્ધી ખોરાક છે, પૌષ્ટિક આહાર છે બરાબર ને. એટલે નાના બાળકોને માતાનું દૂધ જ આપવું જોઈએ બરાબર. આપણે શું ખાઈ શકીએ શું ના ખાઈ શકીએ એ વિશે જોયું. આપણે બધું જ કાયમ ખાઈ શકતા નથી, ચાલો આપણે જે વસ્તુ ખાઈ શકીએ એના વિશે વાત કરી શકીએ અને શું ના ખાઈ શકીએ એ પહેલાં આપણે જોઈ લઈએ કે અનાજ કોને કહેવાય, શાકભાજી કોને કહેવાય, કઠોળ કોને કહેવાય અને ફળ કોને કહેવાય બરાબર ને. તો અનાજમાં શું લખશો? તો અનાજમાં ઘઉં, બાજરી, મકાઈ, ચોખા બરાબર ને. ઘઉં, બાજરી, મકાઈ, ચોખા, જુવાર આ બધું શું કહેવાય? અનાજ કહેવાય. શું કહેવાય? અનાજ. તો કઠોળ કોને કહેવાય? તો કઠોળમાં શું આવે? ચણા, મગ, ચોળા, અડદ, ચણા, મગ, ચોળા, અડદ, તુવેર વટાણા, રાજમા આ બધું શું કહેવાય? કઠોળ કહેવાય. તો શાકભાજી કોને કહેવાય? તો બટાકા, રીંગણ, ફ્લાવર, કોબી, ગવાર, ટીંડોળા, કારેલા, ભીંડા આ બધું શું કહેવાય? શાકભાજી કહેવાય. શું કહેવાય? શાકભાજી. તો ફળ કોને કહેવાય?
तो फल कोने कहसु? तो सफरजन, दाड़म, पपैयू, केळू, द्राक्ष, तरबूज है ने? आ बधु शुं कहेवाय? फळो कहेवाय. शुं कहेवाय? फळो. अनानस, आ बधा फळ कहेवाय. बराबर ने? खबर पड़ी? ओके. तो विद्यार्थी मित्रों, आपणे જોયું કે અનાજ કોને કહેવાય, કઠોળ કોને કહેવાય, શાકભાજી કોને કહેવાય અને ફળ કોને કહેવાય. હવે આપણે એક જ અનાજમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ રાંધી શકીએ છીએ. બનાવે છે ને મમ્મી વિવિધ પ્રકારની વાનગીઓ? તો જો માની લો કે ઘઉં, તો ઘઉંમાંથી કઈ કઈ વાનગી બને? તો ઘઉંમાંથી રોટલી, ભાખરી, પૂરી, લાડવા, લાપસી, શીરો, અનેક પ્રકારની વાનગીઓ બને છે. બને છે ને? એ જ પ્રમાણે ચોખા, તો ચોખામાંથી શું બને? ચોખામાંથી ભાત, પુલાવ, ઈડલી, ઢોસા, ભાત, પુલાવ, ઈડલી, ઢોસા, ખીર, પછી ખીચું, વગેરે ચોખામાંથી બનતી વાનગીઓ છે. ઓકે, ખબર પડી વિદ્યાર્થી મિત્રો તમને? ઘઉંમાંથી અને ચોખામાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બને છે. હવે આ વાનગીઓને બનાવવાની રીત, એટલે કે શેકીને બનાવવાની વાનગી કઈ, બાફીને બનાવવાની વાનગી કઈ, તળીને બનાવવાની વાનગી, એમ અલગ અલગ પ્રકારની રીત આપણે રાંધવાની રીતો આપણે જોઈએ અને એનાથી બનતો ખોરાક. તેમાં સૌ પ્રથમ છે શેકવું. તો તમારી મમ્મી શેકીને શું બનાવે છે વિદ્યાર્થી મિત્રો? તો રોટલી, ભાખરી, રોટલો, આ બધું શેકીને બનાવવાની વસ્તુ છે, હે ને? પછી તળવું, તો તળીને શું બનાવાય? તો પૂરી, ભજીયા, સમોસા, કચોરી, આ બધી વાનગીઓ તળીને બનાવવામાં આવે છે. એના ફ્રાય, ડીપ ફ્રાય કરવામાં આવે છે, હે ને? પછી બાફવું, એટલે બાફીને શું બનાવવામાં આવે છે? તો ભાત, ખમણ, ઈડલી, ઢોકળા, આ બધી વાનગીઓ બાફવામાં આવે છે. જોઈ જાય સાંતળવું. સાંતળેલી વાનગીઓમાં કઈ કઈ વાનગીઓ આવશે? તેમાં આવશે પરોઠા. શું આવશે? પરોઠા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ કે પેજ નંબર 41 ઉપર જુઓ. એમાં આપણે કોણ શું ખાઈ શકે અને શું ના ખાઈ શકે એ વિશે જોઈ ગયા. પછી એની નીચે જુઓ, આપણે જે વસ્તુઓ ખાઈ શકીએ એના વિશે વાત કરીએ. એમાં તમને ભાવતી વસ્તુઓ કઈ કઈ છે? ભાત, ઘઉં, જવ, ચણા, મકાઈ, બાજરી, સાબુદાણા, નાગલી. તો એમાંથી તમને ભાવતી વસ્તુઓ, ભાત તમને ભાવે છે, ઘઉંની વાનગીઓ તમે ખાઈ શકો, ચણાની વાનગીઓ ખાઈ શકો, ખાઓ છો ને? એ પ્રમાણે જે જે ભાવે એના ઉપર તમારે સર્કલ કરવાનું રહેશે. બરાબર, પેજ નંબર 42 જુઓ. એમાં આપણા મોટાભાગના ખોરાકો વિવિધ વસ્તુઓના બનેલો છે. કઈ કઈ વસ્તુઓ કઈ જગ્યાએ સરળતાથી ઉગી શકે છે તેના આધારે આપણે વિવિધ વિસ્તારમાં ખવાય છે. કઈ કઈ વાનગીઓ, કયો કયો ખોરાક, કયો કયો પાક કયા વિસ્તારમાં કેવી રીતે ઉગે છે એના આધારે એમ કે એ વિસ્તારમાં વાનગીઓ ખવાય છે. એમાંથી તમને પસંદ હોય અને ના પસંદ હોય એ વાનગીઓના નામ લખવાના છે. તમારી અને તમારા મિત્રની પસંદ સરખી છે? તમારી અને તમારા કુટુંબના સભ્યોની પસંદ સરખી છે? તમારા કુટુંબના કયા સભ્યની પસંદ જુદી છે
એ વિશે અહીંયા તમારી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. હવે આપણે આગળ જોઈએ ને કે ભાઈ જે વિસ્તારમાં તમે રહો છો એ વિસ્તારમાં કયો કયો પાક ઉગે છે એના આધારે આપણી પસંદગી હોય છે. તો ચાલો લોકોને શું શું ખાવું ગમે છે એના વિશે આપણે વાત કરીએ. હું વલસાડમાં રહું છું, મને અને મારી માતાને ઉંબાડિયું ખાવું ખૂબ ગમે છે. જ્યારે અમે ઉંબાડિયું ખાવાની ઈચ્છા થાય ત્યારે અમે ખેતરમાં જઈએ છીએ અને ઉંબાડિયું ખાઈએ છીએ. વલસાડમાં ત્યાંનું ખેતરમાં જે ઉંબાડિયું બને છે એ ખૂબ જ સરસ બને છે. તો અહીંયા ફેન્સી નામની છોકરી છે, એને એની માતાના હાથનું ઉંબાડિયું ખૂબ જ ગમે છે. તો એને જ્યારે પણ ઉંબાડિયું ખાવાની ઈચ્છા થાય ત્યારે એમ કે એની માતા સાથે ખેતરમાં જાય છે. અહીંયા જૂની નામની એક છોકરી છે, એ ક્યાં રહે છે? કશ્મીરમાં. હું કશ્મીરમાં રહું છું, મને રાયના તેલમાં બનાવેલી માછલી ખૂબ જ પસંદ છે. જૂની શું કહે છે? મને રાયના તેલમાં બનાવેલી માછલી ખૂબ જ પસંદ છે. એકવાર હું ગોવા ગઈ હતી, અમે ત્યાં માછલી ખાધી હતી, પરંતુ તેનો સ્વાદ જુદો હતો. કેમ? તો ત્યાં દરિયા કિનારામાંથી એટલે કે દરિયામાંથી મળેલી માછલી હતી અને શેમાં બનાવેલી હતી? નાળિયેરના તેલમાં. શેમાં બનાવેલી હતી? નાળિયેરના તેલમાં. એટલે એમ કે એ માછલી એમ કે મને એનો સ્વાદ અલગ લાગ્યો. અહીંયા જુઓ, થોમસ નામનો એ છોકરો છે જે કહે છે કે હું કેરળમાં રહું છું, મને બે વસ્તુઓ ખાવી ખૂબ જ પસંદ છે. એક મારા આંગણામાં થાય છે અને એક ખૂબ જ ઊંચા વૃક્ષ ઉપર થાય છે. એટલે તમે સમજી ગયા ને, ખૂબ જ ઊંચા વૃક્ષ પર કઈ વાનગી કઈ વસ્તુ થાય? નાળિયેરી. ઓકે. અને બીજું જમીનની અંદર ઉગે છે, બાફેલા સાબુદાણા અને નાળિયેરી. નાળિયેરીમાંથી બનાવેલી કઢી એમ કે થોમસને ખૂબ જ ભાવે છે, એનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જે લોકો દરિયા કિનારે રહે છે એ લોકોને માછલી, દરિયા કિનારે એટલે કે દરિયામાંથી મળતી વસ્તુ જ્યાં છે વસ્તુઓ થાય છે એ ખૂબ જ પસંદ આવે છે. બરાબર. જે લોકો એમ કે કેરળ વિસ્તારમાં રહે છે એ લોકોને એમ કે ત્યાં નાળિયેરી ખૂબ જ થાય છે, એટલે કે નાળિયેરમાંથી બનતી વસ્તુઓ એમને એ લોકો ખાય છે. આપણે ગુજરાતમાં આપણે વેજીટેબલ એટલે કે ફળ અને શાકભાજી ખાઈએ છીએ, બરાબર ને? એટલે કે જે વિસ્તારમાં જે વસ્તુ સરળતાથી મળી શકે એ વસ્તુ એમ કે સ્વાદ પર આધારિત હોય છે. એવી વસ્તુઓના નામ લખો જે તમે ક્યારેય ખાધી ન હોય પરંતુ ખાવા ઈચ્છતા હો. એવી વસ્તુ અહીંયા કેવી છે કે જે તમે ક્યારેય ખાધી ન હોય પણ ખાવાની ઈચ્છા થતી હોય તેના નામ લખો. બરાબર. ઓકે, થેન્ક યુ.